ઉદાહરણ તરીકે પહેલું પદ છે -2 / 7 આના માટેની સમાન સમય સંખ્યા લખવાની છે. સાવ સરળ સ્વરૂપ આકાર છે મિત્રો -2/7 એટલે કોઈ પણ સંખ્યા વડે ગુણો અંતના છેદમાં સરખી સંખ્યા વડે કે જેથી કરીને તમને સમાન સમય સંખ્યા મળશે. ઉદાહરણ તરીકે મૂલ્ય વડે ગુણો -4/7 4 × 8 = 8 આ ત્રીજી સમાન સમય સંખ્યા મળી 5 × 5 = 10 આ પ્રમાણે તો મારે જેટલી સમાન સમય સંખ્યા જોતી હોય એટલી ઉમેરી શકું છું. અંત અને છેદમાં સરખી સંખ્યા મળી જો હું ગુણાકાર કરું તો મને સમાન સમય સંખ્યા મળે છે. તો આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે તેથી -2/7 બંને સમાન સમય સંખ્યા મળી જાય છે. આને સમાન સંખ્યા જોતી હોય તો 5 × 2 = 10 એક સંખ્યા મળી ગઈ. બીજી જોતી હોય તો 3, 4 × 3 = 4 બરાબર છે. તેથી 5/-3 ને સમાન સમય સંખ્યા કઈ કઈ છે તો 10/-6 15/-9 20/-12 અને 25/-15 છે. જો મારે સમાન સમય સંખ્યા જોતી હોય તો શું કરવું પડે છે તો કે સરખી સંખ્યા વડે અંત અને છેદને ગુણાકાર કરવો પડે છે. આ બીજો પ્રશ્ન આ પ્રમાણે જે બીજો પ્રશ્ન જે છે એ તમારે હોમવર્કમાં કરવો. ત્રીજો પ્રશ્ન જે છે એ તમારા હોમવર્કમાં કરવાનો છે. સમાન સમય સંખ્યા આ પ્રમાણે શોધવાની છે એમાં કોઈ નવી નવી છે ને. રેડી ચાલો હવે જોશું આપણે પ્રશ્ન નંબર છેદમાં 4 છે. સંખ્યા રેખા ઉપર બધી જે સંખ્યા લખી એનો છેદમાં કેટલા આવવા જોઈએ
તો કે 4 આવું મળે. હવે આપણે જુઓ ઋણ સંખ્યાની આપણે જરૂર છે નહીં, તો આપણે 0 પછી તો 1 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 અને 4 ના છેદમાં 4 એટલે થઈ જાય 1. તો કે 3 ના છેદમાં 4 તો આપણે જોતું હતું કે અહીંયા મળી ગયું છે, તો આ થઈ ગયું છે રૂપમાં. બસ ખાલી દર્શાવી દેવા એટલે નું રૂપમાં થઈ ગયું. ચલો આ એક એક માર્ક પૂછે છે. આવો બીજો દાખલો ભરજો. એની અંદર છે -5 ના છેદમાં 8. ચલો સંખ્યા લખો. જો અહીંયા કેટલી સંખ્યાની જરૂર છે તો કે ઋણ, એટલે અહીંયા 0 લઈ લો. છેદમાં કેટલા છે તો કે 8, એટલે બધી સંખ્યાના છેદમાં કેટલા આવવા જોઈએ તો કે 8. 1 ના છેદમાં 8, 2 ના છેદમાં 8, 3 ના છેદમાં 8, 4 ના છેદમાં 8, 5 ના છેદમાં 8, 6 ના છેદમાં 8, 7 ના છેદમાં 8 અને માઈનસ 1. હવે અહીંયા તો કે -5 ના છેદમાં 8 આપણે તો રાશિ ની ઉમેરી લો. આ મૂકી લો. ચલો ત્રીજું પદ લઈ લો. ત્રીજું પદ છે -7 ના છેદમાં 4. ચલો અહીંયા એ જ પ્રમાણે ઋણ સંખ્યાની જરૂર છે એટલે આપણે ઋણ બાજુ આગળ લખીશું 0, -1 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 4, 4 ના છેદમાં 4 એટલે -1. પછી તો 4 ના છેદમાં 4 પછી -5 ના છેદમાં 4, 6 ના છેદમાં 4 અને અહીં આવશે 7 ના છેદમાં 4. તો કે આપણે 7 ના છેદમાં 4 ની જરૂર હતી એ આવી ગયું એટલે આપણા બીજું એનું નહીં. આ જ પ્રમાણે એના પછી તમે આપણે જુઓ ચોથો દાખલો. એની અંદર છે 7 ના છેદમાં 8. ચલો એનું સંખ્યા લખાવું પડ્યું. આ છે 0, અહીંયા પ્લસ સંખ્યાની જરૂર છે એટલે કે 1 ના છેદમાં 8, 2 ના છેદમાં 8, 3 ના છેદમાં 8, 4 ના છેદમાં 8, 5 ના છેદમાં 8, 6 ના છેદમાં 8, 8 ના છેદમાં 8 એટલે 1. આપણે જે સંખ્યા જોતી હતી મળી ગઈ, તો કારણ કે એની પણ તમને આપો આની કિંમત રેડી. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 5 ની શરૂઆત કરીશું. ચાલો સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું એટલે સંખ્યા રેખા દોરી અને સંખ્યા જે હોય એને આપણે રાઉન્ડ કરવાનું છે. આ સરળમાં સરળ કામકાજ બધું. જો ધન સમય સંખ્યા હોય તો ધન તરફ આગળ વધવાનું, ઋણ સમય સંખ્યા હોય તો ઋણ તરફ આગળ વધવાનું. રેડી. ચાલો હવે જોશું પ્રશ્ન નંબર 5. એની અંદર એક સરસ મજાની સંખ્યા રેખા તમે દોરેલી મૂકી છે. એની અંદર તમે વાત કરવાની છે બિંદુ P U R S T U A અને D સંખ્યા રેખા ઉપર એવી રીતે આવેલા છે કે જ્યાં T R બરાબર R S બરાબર S U અને A P બરાબર P Q બરાબર Q D થાય. PQRS વડે દર્શાવતી સમય સંખ્યાઓ લખો. હવે જો અહીંયા મિત્રની જગ્યાએ 0 છે, અહીંયાથી આ બાજુની સંખ્યા 1 છે, અહીંયા એક પાસે 2, અહીંયા એક પાસે 3, આને અમે મોટા રાખ્યા છે. હવે તો એની અંદર બે સંખ્યા દર્શાવેલી છે. આ સંખ્યા શું છે તો આ એ છે, આ બી છે, અહીંયા ટી અને અહીંયા ક્યુ છે. અહીંયા કેટલા આવે એ અને અહીંયા કેટલા આવે એ આપણે શોધવાના છે. એવું જ આ બાજુ છે, અહીંયા -1 છે, પછી અહીંયાથી માંડી અહીંયા -2 છે, અહીંયા -3 છે, અહીંયા 2 ભાગ છે. એમાં નામકરણ આપેલું છે અહીંયા ટી આયુ આ એસ અને આર. અહીંયા આપણે એસ અને આર અહીંયા કઈ કઈ સંખ્યા આવે છે એ શોધવાનું છે. આ બે જગ્યા એટલે આપણે 4 જગ્યા શોધવાની છે, પણ આપણને રકમ આપી દીધું છે. શું આપ્યું છે તો અહીં AP બરાબર PQ બરાબર QB અહીંથી આ ભાગ સરખો છે, અહીંથી આ ભાગ સરખો છે, અહીંથી આ ભાગ એટલે ત્રણ જે મેં ભાગ પાડ્યા છે કેવા પડ્યા છે તો કે સરખા ભાગ પાડેલા છે. તો અહીંયા જુઓ તો કે 2 અને 3 વચ્ચેનું, 2 અને 3 વચ્ચેનું -1
એક અને માઈનસ બે નું ફોર્મ ત્રણ સરખા ભાગમાં વિભાજન થયેલ છે. ચાલો એના વિભાજન થયેલા છે. તો હવે આપણને પ્રશ્ન પૂછો છે, અહીંયા પી વડે કઈ સંખ્યા દર્શાવાય છે એ આપણે શોધવાનું છે. પી વડે દર્શાવાથી સમય સંખ્યા, પી છે અહીંયા કઈ સંખ્યા દર્શાવે,
ચાલો પેલો પ્રશ્ન. નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાઓનું નિરૂપણ કરે છે? સમાન છે તેને એવું આપણે કહેવાનું છે. બે સંખ્યા ચેક કરવાની છે, સાદું રૂપ આપી અને જોવાનું કે બે સંખ્યા સમાન છે કે નહીં. એમાંથી પેલો પ્રશ્ન માઇનસ સાત ના છેદ માં 21 અને 3 ના છેદ માં 9. ચાલો, આ તમારી સમાન સમય સંખ્યાઓ છે કે નહીં તો કે આયા તરત જોઈને જ ખબર પડી જાય છે. અહીં માઇનસ સાત ના છેદ માં 21 ઋણ સમય સંખ્યા છે, જ્યારે 3 ના છેદ માં 9 એ ધન સમય સંખ્યા છે. એક પ્લસ અને એક માઇનસ છે, તેથી સમાન ક્યારે થાય નહીં. તેથી માઇનસ સાત ના છેદ માં 21 અને 3 ના છેદ માં 9 એ સમાન સમય સંખ્યા. તેથી આ જે બે સંખ્યાઓ છે એ સમાન સમય સંખ્યાઓ નથી, કારણ કે એક ઋણ છે અને એક ધન છે, બે અલગ અલગ જ છે. એમ તો ગમે એવું સાધુ રૂપ આપો તો એ સમાન થવાની નથી. આ જ પ્રમાણે બીજું જોવું, માઇનસ 16 ના છેદ માં 20 અને 20 ના છેદ માં માઇનસ 25. ચાલો અહીંયા એને તમે પ્રમાણિત સ્વરૂપમાં લખવા છે, માઇનસ ક્યાં વયા જાય તો કે ઉપર વયા જાય, કારણ કે પ્રમાણિત સ્વરૂપનો નિયમ છેદ ક્યારે ઋણ હોય નહીં. તો આ બીજી જે સંખ્યા પ્રકાર તો સમાન થઈ, તો આ આપણે લખશું કે તેથી માઇનસ 16 ના છેદ માં 20 અને 20 ના છેદ માં માઇનસ 25 એ સમાન સમય સંખ્યા છે. ચાલો હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. આ બે કેવી હતી તો આ સમાન નથી, આ બે કેવી છે તો સમાન છે. સાદુ રૂપ આપી અને ચેક કરવાનું છે. ત્રીજો દાખલો છે માઇનસ 2 ના છેદ માં માઇનસ 3 અને 2 ના છેદ માં 3. ચાલો પેલા આ સંખ્યાને લઈને સાદુ રૂપ આપીએ. માઇનસ 2 ના છેદ માં માઇનસ 3, બે કેવી માઇનસ માઇનસ ઉડી ગયા, એટલે 2 ના છેદ માં 3. ચોથા દાખલો એની અંદર છે માઇનસ 3 ના છેદ માં 5 અને માઇનસ 12 ના છેદ માં 20. રકમ સુધારવાની છે મિત્રો, રકમ સુધારો મિત્રો. અહીંયા 20 છે છેદ માં, જ્યારે બાકી ની અંદર આપણને 50 લખ્યા છે, તો આ દાખલાની અંદર આ રકમમાં થોડો ઘણો આપણે સુધારો લાવવાનો છે. અહીંયા 20 કરવાના છે છેદમાં. ચાલો પેલા આપણે આ બે કરી લઈએ, તો કે માઇનસ 3 ના છેદમાં 5. આનું કાંઈ સાધુ શક્ય નથી, એટલે પ્રમાણિત સ્વરૂપમાં લખી દીધી. હવે આનું સાધુ રૂપ આપો તો કે માઇનસ 12 ના છેદમાં 20 કઈ ભાગ આવે, તો કે હા 4 તેરી 12 અને 4 પંચા 20, તો કે માઇનસ 3 અનુચ્છેદમાં 5. તો એનો મતલબ એવો કે આ બે કેવી છે તો કે સમાન સમય સંખ્યા
છે અને લખો માઇનસ ત્રણ ના છેદ માં પાંચ અને માઇનસ બાર ના છેદ માં વીસ એ સમાન સંખ્યા છે. હવે એ રીતે સમાન સમય સંખ્યા છે. હવે એના પછીનો જે પાંચમો છે એ મિત્રો તમારા હોમવર્કમાં કરવાનો છે. ક્વેશ્ચન પાંચ છ હોમવર્કમાં કરવાનો. પ્રશ્ન નંબર પાંચ અને છ તમારે હોમવર્કમાં કરવાના છે. ક્વેશ્ચન સાત હું તમને કરાવું છું. ચલો એની અંદર શું છે? એની અંદર માઇનસ પાંચ છેદમાં માઇનસ અને બીજી રકમ એવી છે પાંચ અને છેદમાં માઇનસ નવ. ચલો પેલા આને સમાન સ્વરૂપ આવીએ. માઇનસ પાંચ માઇનસ 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 ઉડી ગયા એટલે પાંચ ના છેદમાં નવ. અહીંયા પાંચ ના છેદમાં માઇનસ નવ એમાં કાંઈ ખાતું નથી એટલે એમ નાઇન વધે છે. તેથી માઇનસ પાંચ માઇનસ નવ અને પાંચ ના છેદમાં માઇનસ નવ એ સમાન સમય સંખ્યા નથી. જો બે સંખ્યા પ્રમાણિક સ્વરૂપમાં લખ્યા પછી સરખી થાય તો આપણે કહી શકીએ કે સમાન સમય સંખ્યા છે, નકર સમાન સમય સંખ્યા છે નહીં. અહીંયા થતું નથી. આ બધા દાખલા જે છે એમાં તમે જોઈ શકો છો. બે દાખલા તમને હોમવર્કમાં આપ્યા છે. પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છ આ તમને હોમવર્કમાં આપવામાં આવે છે.